सब्सक्राइब करो आ चैनल ने। प्रफुल भाई, ओ प्रफुल भाई, બૂમો શેની પાડે છે? આ જાડી ઉઠી જશે હમણાં. સાંભળ, આલે પૈસા અને સામેની મેડિકલમાંથી શ્રદ્ધા ભાભી માટે આ દવા લઈ આવ અને આ દવા મને અથવા શ્રદ્ધા ભાભીના હાથમાં જ આપજે. ઘરમાં બીજા કોઈને આપતો નહીં. અને પાછો જલ્દી આપજે, ત્યાં પંચાયત કરવા નહીં બેસી જતો. એક મિનિટ, અને એમ કે છેલ્લા 15 દિવસથી ક્યાં ગયો હતો? ગામ ગયો હતો. બૈરીની ડિલિવરી હતી. અરે ના સાહેબ, મારા સાસુજીની ડિલિવરી હતી. હા, ઘરે સાળો આવ્યો, સાળો એટલે રમાડવા ગયા હતા. તારા સસરાને તો જલસા છે. અરે જલસા તો તમારે છે, તમારે. આ ઘરવાળીને સાસુજી હથેળી પર રાખે છે, હથેળી પર. મારા બદલે તો અહીંયા રહેવા, પછી તને ખબર પડશે આ ઘરવાળી અને સાસુજી કેવી રીતે હથેળીમાં રાખે છે. આ શું કરો છો? હથેળીમાંથી ઉતરવા જ નથી દેતા. અને ઘરવાળીની વાત કરે છે. ભાઈ, ઘરવાળી પર તો મેં આખું ભજન લખ્યું છે, સાંભળ. ભૂલો ભલે બીજું બધું, ઘરવાળીને ભૂલશો નહીં. અગણિત છે તોફાન એના, એ કદી ભૂલશો નહીં. ધન ખર્ચતા મળશે બધું, આવી બલામાં પડશો નહીં. અગણિત છે નુકસાન એના, એ કદી ભૂલશો નહીં. સરસ સરસ નિબંધ પણ લખ્યો છે. કોના વિશે? મારી સાસુ વિશે. સાલી એક નંબરની ડેન્જરસ અને RDX જેવી ખતરનાક આઈટમ છે. ભરાડી છે, ભરાડી. ન હોય. અરે હોય, તને ખબર છે. મારી સાસુ રાત્રે સૂવે ને ત્યારે એવા નસકોરા બોલાવે છે જાણે લાગે કે આપણે રાણીબાગમાં વાઘના પાંજરાની બહાર ઊભા હોઈએ. જમવા બેસે ને ત્યારે 4 માણસનું જમવાનું પોતે એકલી જ ભચડી જાય. પછી 2 લીટર છાશ પીવે અને ઉપરથી 1.5 કિલો ખસ તો ખરો. અરે આટલું બધું ખાય તો પછી પેટ ફાટી ના જાય? ના, આટલું બધું ખાધા પછી જાડી કે આજે જમવામાં તો કઈ મજા નહીં આવી. પેટ ખાલી ખાલી લાગે છે. જાડીનું પેટ નથી, પવઈનું તળાવ છે, તળાવ. આ સિરિયલની સાસુ અને વહુઓને શરમાવે ને એટલો તો મેકઅપનો થપેડો કરે છે. દિવસમાં 25 વાર લિપસ્ટિક લગાડે છે કે ઘસે છે કઈ ખબર જ નથી પડતી. જાડીનું પેટ કાપો ને તો અંદરથી 5-6 કિલો તો લિપસ્ટિકનો લોંદો જ નીકળે. છી! આવી છી જેવી ડેન્જરસ આઈટમને એના બાપે નામ શું રાખ્યું તને ખબર? સુભદ્રા. સુભદ્રા નથી, કુભદ્રા છે, કુભદ્રા. આવું બાજુવાળા કાંતાબેન તમારા માટે બોલતા હતા. સાહેબ હું જાઉં છું. સાહેબ હું પણ જાઉં છું. કાંતાબેન ના નામે તમે ચરી ન ખાવ, સમજ્યા? ને ફરી વખત તમે આવું બોલે છો ને તો તમારી ખેર નથી. ઓહ, આવી ગઈ ક્યુઈન. જી મમ્મી જી. મુંજાઈ ગઈ. ક્વીન કહે છે, ક્વીન. એ અંગ્રેજીના માસ્ટર. એ વિક્ટોરિયા, કેટલા કામ પતાવ્યા? મમ્મી જી, વાસણ ને કપડાં થઈ ગયા છે ને 2 બેડરૂમના ટોયલેટ્સ પણ ધોઈ નાખ્યા છે. હા 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 હા. તો લાદી કોણ ઘસશે? બસ આ બાલડીને પોતું લાવી છું, હમણાં ઘસી દઉં છું. હાથ ચલાવ, હાથ ચલાવ. 4 ટંગ ખાય છે તો બાવડામાં જરા જોર કાઢ. અને તારા ડાચા જેવી લાદી મને નહીં જોઈએ, સમજી? લાદીમાં કાળા ડાઘા છે, તે કોણ કાઢશે? તારો બાપ. મમ્મીજી પ્લીઝ, મારા પપ્પાને વચ્ચે નહીં લાવો. મમ્મીજી પ્લીઝ, મારા પપ્પાને વચમાં ન લાવો. લૂલા લંગડાની સેવા કરવાનો બહુ શોખ છે ને તારા બાપને? બોલાવ તારી સેવા કરવા ડોબી. વાહ સાસુજી વાહ, બહુ સામે શું રોપ જાળો છો? પેલી કુસુમ કામવાળી સામે તો મિયાની મીંદડી થઈ જાવ. ગુંગા રહેવાનું તમે શું લેશો બોલો? પ્રફુલ, એ નોનસેન્સ. ગુંગા રહેવાનું કહ્યું છે, બેરા થવાનું નહીં. જાઓ, બેબી બોલાવે તમને. હા હા. શું છે મમ્મીની 25 વર્ષની બેબી? અરે કામ છો, બરાબર લાદી ઘસજો. અને જો અહીંયાથી ઊભી થઈ છે ને તો તારો ટાંચો તોડી રાખીશ. હે ભગવાન, તને વળી વળીને પણ ભૂખ લાગી ગઈ. પાછો કેળા ખાવા પડશે. ઓ ગોડ, ક્યાં છે, ક્યાં છે આ ડિમ્પલબેન, પ્રફુલભાઈ હમણાં જ અંદર ગયા. ચલે, બહુ ઓવરસ્માર્ટ નહીં બન. પ્રફુલને હું તને શોધું છું. નોનસેન્સ. ડિમ્પલ, આઈ એમ હર્ટ. કેમ? આ ઘરમાં નોનસેન્સ શબ્દો પર ફક્ત મારો ને મારો જ અધિકાર છે. તું આને નોનસેન્સ કહીને મારું અપમાન નહીં કર. બેસ્ટા. ઉપર. માલદી પર. સોફા પર પ્રફુલભાઈ. નીચે જા. કેમ? હમણાં રૂમમાં ગુસ્સામાં તારો પડ્યોની બોટલ છૂટી ફેંકી હતી. હા, જે મને નહીં વાગી પણ બારીની બહાર ગઈ. એ પાછી કોણ લાવશે? હું. તો જા. લઈ ન ગયો તો સારું. એ મારું પિંક ટી શર્ટ ક્યાં છે? ડિમ્પલબેન, તમારા વોર્ડરોબના ઉપરના ડ્રોઅરમાં જ છે. એક પણ વસ્તુ પોતાના ઠેકાણે નથી મળતી. અમારું તો જીવવું હરામ કરી નાખ્યું છે તે. બેસી જા, તારું કામ કર, નહીંતર ટાઈમ પાસ કરીશ પાછી. મમ્મી! શું થયું બેબી? મમ્મી, અને વોચમેન પાસે દવા મંગાવી. હે? નહીં મમ્મીજી, મેં નથી મંગાવી. એ તો પ્રફુલભાઈએ મંગાવી હતી. મને ઉધરસ થઈ છે એટલે. તે જયસુખ વૈદ્યના પડીકા મેં તને નહોતા આપ્યા. મમ્મી, તે તો એને લાવી આપ્યા હતા, પણ એ પેકેજને મેડમે હાથ પણ નથી લગાડ્યો. એ કહેતી હતી કે આયુર્વેદિક મેડિસિન્સની મેડમને એલર્જી છે. ઓહ, તો અમને પણ તારી અને તારા બાપની એલર્જી છે. છે નો ભાઈ કોઈ એકલ પડી તું ફળ ને ઠોસેના ડાચામાં. નહીં મમ્મીજી, નહીં પ્લીઝ. આયુર્વેદિક દવાની મને એલર્જી છે. એ દવા મારા ગળે નહીં ઉતરે. હા, ગળે નહીં ઉતરે. હમણાં ઉતારું છું. એ સહી મમ્મી, પ્લીઝ. ડિમ્પલબેન, નહીં 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 નહીં. ખોલ મોઢું, મોઢું ખોલ. મમ્મી, મોઢું નહીં ખોલે. અરે મોઢું શું નહીં ખોલે? એનું નખ દબાવ એટલે આપોઆપ ખુલશે. હાઈલા, ખોલ્યું. નાખ દવા નાખ. શાબાશ. હાઈલા, થોડો પાવડર બચી ગયો. તું લઈ લે. આપના ઘરને એ દવા લઈ આવ્યો તો ને. પપ્પાજી, 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 પપ્પાજી. શું છે મોઢામાંથી ફાટો ને? એ ગુડ ન્યૂઝ છે, બેડ ન્યૂઝ. પહેલા કઈ આપું? ગુડ ન્યૂઝ આપો. ગુડ ન્યૂઝ એ છે કે ફર્સ્ટ ફ્લોર વાળા રાઘવજીને ત્યાં બાબો આવે. એમાં તમે શેના કથકલી કરો છો? બાબાનું મોઢું તમારા જેવું છે. પપ્પાજી, એ હવે બેડ ન્યૂઝ આપો. હા, બેડ ન્યૂઝ એટલે પપ્પાજી તમારા માટે આ નોટિસ આવી છે. શું? તમે ઇશ્યુ કરેલા 3 ચેક બેંકે પાછા મોકલ્યા છે. ઓ માય ગોડ, હે ભગવાન. શું થયું? કંઈક પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમની તો લાઈન લાગી છે. લાઈન. એક પ્રોબ્લેમ હેન્ડલ કરું છું ને બીજો આવીને ઊભો રહે છે. લેણદારોને પોસ્ટ ડેટેડ ચેક્સ આપેલા બધા બાઉન્સ થયા છે. કહું છું, આ બાઉન્સ એટલે શું? તું ડોબીની ડોબી જ રહેવાની. તમે ગુસ્સે ના થાઓ, મને ખબર છે. બાઉન્સ એટલે ચેક ઉછળ્યા. યાર, હું ભયંકર ટેન્શનમાં છું. તારી માં એક પણ શબ્દ વધારે બોલી છે ને તો હું એને ઉછાળીશ. તમે ઉછાળવા માટે અમને તેડી શકશો? તમે હું ફેક્સ કરાવીને આવું છું. આ તારો વર ને તારી માં એક દિવસ મારો જીવ લેશે, જોજે તું. એક કપ ચા મળશે મને હવે? હા, હમણાં હું શ્રદ્ધાને કહું છું. નહીં, એનું તો નામ જ નહીં લેતા. મારી સામે આવે છે ને મારું બીપી વધી જાય છે. આવદશા બેઠી છે, જ્યારથી ઘરમાં આવી છે ને આવદશા બેઠી છે. પનોતી છે સાલી તારી ભાભી, પનોતી. તારા બાપાએ તને આ સંસ્કાર આપ્યા છે, છુપાઈને કોઈની વાત સાંભળવાની નહીં. નીચે જા અને મારા માટે સિગરેટનું પેકેટ લઈ આવ, અને 2-3 કલાક સુધી ઉપર નહીં આવતી. પપ્પાજી, હું સિગરેટ લેવા નહીં જાઉં. કેમ? ત્યાં બધા પુરુષો ઊભા હોય છે. તો મને નથી ગમતું. એમ તો અમને નથી ગમતું. તો અહીંયા ઊભી છે છતાં નિભાવીએ છે ને. ચલ જા. એક કામ કરીને બાપને ફોન કરીને ત્યારે તારો બાપ સુરત ફોન કરીને મારા માટે સિગરેટનું પેકેટ લઈ આવે અને અહીંથી લેતો જાય. નહીં, હું જાઉં છું. કહું છું, તમે આને સિગારેટ લેવા મોકલી? અરે સોસાયટીમાં આપણી ઇજ્જત જશે. આપણી નહીં, એની ઇજ્જત જશે. कुसंस्कारी वहुने घरमांथी काढी मूकवाने कारण आपणा पक्षमां जमा थशे। आपणे तो लोकोने एटलुं ज कहेवानुं, अमने खबर सुद्धा नहोती अमारी वहू सिगरेट पीए छे। पप्पाजी, पप्पाजी तमे श्रद्धाने सिगरेट लेवा मोकली? हां, अने हवेथी सिगरेट लेवा ए ज जशे। केम? कारण के तमने ज्यारे सिगरेट लेवा मोकलुं छुं ने त्यारे तमे पेकेटमांथी बे सिगरेट मारी लो छो अने 80 रूपियाने बदले 100 रूपिया लखावी 20 रूपिया खिस्सामां नाखो छो ने एटला माटे। तो गणतरी करो हवे रोजनु मारू केटलु नुकसान थशे। आ वखते गणपति विसर्जन आववा द्यो। पप्पाजी तमारू विसर्जन करशे? बकवास बंद करो अने काम करो। साडीने फॉल लगावा आप्या छे ने जो लई आव। हे भगवान शुं घरना हाल। ससरो वहुने सिगरेट लेवा मोकले, सासू जमाईने साडीना फॉल बीडिंग करावा मोकले, मम्मी नी बेबी तारे चणिया ब्लाउज कहीं लावाना छे। इडियट, आपड़ा मैरेज सिवाय अत्यार सुधी में क्यारे साड़ी पहरी छे? तारू चालत ने तो लगन में तू जीन्स पहरत ने मने पानेतर पहराव। जोक्स नहीं मार नॉनसेंस। आखो दिवस नॉनसेंस नॉनसेंस।